અણેટીમાં ચાઇના ક્લેના ખનનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રીહરિ મિનરલ્સમાં બનેલી દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા તો 10 વર્ષીય બાળક ચાઇના ક્લેના હોફર મશીનમાં આવી ગયો હતો. બાળકને બચાવવા ગયેલા પિતા અને ભાગીદારનું નિધન થયું છે તો કંપનીના માલિક ગોવિંદ ચામરિયા અને તેના પુત્ર સહિત 3ના મોત નિપજ્યા. મૃતદેહોને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો હતીભાગી પિતા પુત્ર રાપર તાલુકાના કલ્યાણપર ગામના વતની છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો ખૂબ જ ગંભીર ઘટના સામે આવી. મૃતદેહોને હાલ ભુજની જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલ આ હતીભાગી પિતા પુત્ર રાપર તાલુકાના કલ્યાણપર ગામના વતની છે. તો ચાઇના ક્લેના ખનનમાં આ દુર્ઘટના સર્જાઈ. શ્રીહરિ મિનરલ્સમાં બનેલી દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા. 10 વર્ષીય બાળક ચાઇના ક્લેના હોફર મશીનમાં આવી ગયો હતો. સંવાદદાતા જય દવે ફોનલાઈન પર છે. જય, જણાવશો 3ના મૃત્યુ નિપજ્યા છે, શું હતી આખી ઘટના? ચોક્કસથી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય. એક બાળક છે તે રમતા રમતા જે હાર્વર મશીન છે તેની અંદર આવી ગયો હતો અને તેને બચાવવા જતા 3 લોકો છે તેના કરુણ મોત થઈ ગયા છે. બનાવ આજે સવારના બન્યો હતો, જેમાં ફેક્ટરીના માલિક છે તેનો બાળક જ રમતા રમતા જે હાર્વર મશીન છે તેની અંદર ફસાઈ ગયો હતો અને ત્યારબાદ તેને બચાવવા માટે તેના પિતા તથા તેમના જે અન્ય ભાગીદાર છે તે મદદ માટે દોડી ગયા હતા. અન્ય લોકો પણ સાથે હતા, પરંતુ અકસ્માત તે બાળકને બચાવવા જતા અન્ય બે લોકો પણ તેમાં ફસાયા હતા અને 3 વ્યક્તિઓના મશીનની અંદર આવી જતા મૃત્યુ થયા છે. હાલ પદ્ધર પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જે મરણ જનાર છે તે તમામ રાપરના કલ્યાણપુર વિસ્તારના છે અને હાલ તેઓ વ્યવસાય અર્થે ભુજ વસવાટ કરતા હતા. બિલકુલ બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદનો